हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। वेलकम टू जनाब कुतुबुद्दीन मौलियम बॉयज प्राइमरी स्कूल। सब्जेक्ट इंग्लिश, स्टैंडर्ड सिक्स, टॉपिक छे एसे। तो विद्यार्थी मित्रों, आज आपणे आगळनो एसे जोवानो छे, बराबर। तो तमे तमारी अंग्रेजीनी नोट अने निबंधनी नोट साथे लईने बेसजो, बराबर। तो विद्यार्थी मित्रों, आज आपणे एसे नंबर टू, अ विजिट टू अ मार्केट, आ निबंध लखवानो छे। तमारे निबंधनी नोटमां आजनी तारीख 6/4/2021 अने आ निबंध लखवानो छे। परंतु आ निबंधमां जे अमुक नवा शब्दो आवे छे ए शब्दोनी माहिती मेळवीए। तो हवे तमे तमारी अंग्रेजीनी नोट खोलो। सानी? अंग्रेजीनी। निबंधनी नोट नहीं खोलता, अंग्रेजीनी नोट खोलो। खोलीने विद्यार्थी मित्रों, तो अंग्रेजीनी नोट में आजनी तारीख लखवानी छे 6/4/2021 अने पछी लखवानुं छे न्यू वर्ड्स अने आ टाइटल मारवानुं भूलता नहीं, अ विजिट टू अ मार्केट अने त्यार पछी न्यू वर्ड्स लखवाना छे। अने आ एक शब्द तमे अत्यारे आ रीते लखवाना छे, त्यार पछी एक शब्द पांचवा लखवाना छे। तो आपणे शब्द ऊपर जईए। वेंट, WENT, वेंट एटले जवुं। क्राउडेड, CROWDED, क्राउड एटले लोकोनुं टोळुं। वेजिटेबल, VEGETABLE, वेजिटेबल एटले શાકભાજી। વેન્ડર્સ, VENDORS, વેન્ડર્સ એટલે વિક્રેતાઓ, યાને કે વેચવા વાળા। કાર્ટ, CARTS, કાર્ટ્સ એટલે ગાડું અથવા તો લારી આપણે કહીએ ને, શાકભાજીવાળાની લારી હોય, ફ્રૂટવાળાની લારી હોય, તો એને આપણે શું કહેશું? કાર્ટ્સ। ફ્રૂટ, FRUIT, ફ્રૂટ એટલે ફળ। બેગર, BEGGR, બેગર એટલે ભિખારી। હાર્ડ્સ, HARASED, હાર્ડ્સ એટલે પરેશાન કરવું। તો વિદ્યાર્થી મિત્રો, આ જે શબ્દાર્થ છે એ શબ્દાર્થ તમારે અંગ્રેજીની નોટમાં લખવાના છે, નિબંધની નોટમાં લખવાના નથી। ધ્યાન આપજો, અંગ્રેજીની નોટમાં લખવાના છે, નિબંધની નોટમાં લખવાના નથી। તો હવે આપણે નિબંધ ઉપર જઈએ। તો હવે તમે અંગ્રેજીમાં નિબંધની નોટ જે આપણે બનાવી છે એ ખોલશો, તારીખ લખો, ત્યાર પછી ટાઇટલ મારો, અ વિઝિટ ટુ અ માર્કેટ। નિબંધ તમારે આ જ પાના પર લખવાનો છે, બરાબર, તમારા જમણા હાથના પાના પર લખવાનો રહેશે ને આપણું જે ડાબું પાનું હોય છે એ તમારું કોરું રહેશે। યસ્ટરડે મોર્નિંગ આઈ વેન્ટ ટુ ધ માર્કેટ વિથ માય મધર। ઇટ વોઝ અ ક્રાઉડેડ પ્લેસ, ધેર વર વેજીટેબલ વેન્ડર્સ વિથ ધેર કાર્ટ્સ, ધેર વર ટોય શોપ, ક્લોથ શોપ એન્ડ મેની શોપ્સ, ધેર વર ફ્રૂટ શોપ ટુ। ઇટ વોઝ અ વેરી ડિફિકલ્ટ ટુ વોક ઇન ધ માર્કેટ, ધેર વોઝ અ ટ્રાફિક જામ બિકોઝ ઓફ ધ ઓવર ક્રાઉડેડ રોડ, ધ બેગર્સ હાસ્ડ ધ પીપલ, સમ કાઉઝ વર સિટિંગ ઇન ધ મિડલ ઓફ ધ રોડ, ધેર વોઝ નોઇઝ એવરીવેર, બરાબર। આ જે તમારો નિબંધ છે એ નિબંધ વિશે તમને ખબર તો હશે જ, કારણ કે આપણે બધા માર્કેટ તો જતા જ હોઈએ, બરાબર। તો ફ્રેન્ડ્સ, હજુ એકવાર કહું છું, આ જે નવા શબ્દ છે એ તો હું તમને બતાવવાનું હોય છે એટલે આ પાના પર લખું છું। તમારે નિબંધની નોટમાં નથી લખવાના, તમારે અંગ્રેજીની નોટમાં લખવાના છે। અને આ પાના પર જે તમને નિબંધ દેખાય છે એ નિબંધ તમારે નિબંધની નોટમાં લખવાનું છે અને આ જ પાના ઉપર લખવાનું છે, બરાબર, ધ્યાન આપજો। આના પછીના વિડીયોમાં આપણે બીજો એક નિબંધ જોવાનો રહેશે, ત્યાં સુધીમાં તમે આ નિબંધ પણ લખી લેજો અને નવા શબ્દ પણ લખી દેજો। જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ।